ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે સુશાસન દિવસની ઉજવણીનો દોર શરૂ થયો હતો, જે હજુ જારી છે અને ભાગરૂપે આણંદ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોજિત્રા ખાતે 125 વર્ષ જૂના પશુ દવાખાનાનું 50 લાખના ખર્ચે નવનિર્મિત મકાનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કૃષિ, પશુપાલન, બાગાયત અને મત્સ્ય ઉદ્યોગની વિવિધ યોજનાઓના 267 લાભાર્થીઓને 93.77 લાખની સાધન સામગ્રી અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે ઉપયોગી માહિતી આપી હતી. ઉજવણીના ચોથા દિવસે કૃષિ, પશુપાલન અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પશુ દવાખાનાને આધુનિક બનાવવાની સાથે પશુઓના મોતિયાનું ઓપરેશન કરવાનો પ્રારંભ ગુજરાતમાં આણંદ ખાતેથી કરાવ્યો હતો. જે સુશાસન સપ્તાહનો ચોથો દિવસ છે, કૃષિ અને નિયામક દિવસ છે, ગુજરાત સરકાર દ્વારા 25/12 આદરણીય વાજપેયીજીની વર્ધડીના દિવસથી સુશાસન વીક ઉજવવાનું ચાલુ કર્યું છે. જુદી જુદી યોજનાઓ ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ માટેની યોજનાઓ છે. આજે કૃષિ વિષયકનો દિવસ છે. આજે કૃષિ યુનિવર્સિટીમાં મારી સાથે જિલ્લાના પ્રમુખશ્રી, કલેક્ટરશ્રી, કૃષિ નિયામકના વાઇસ ચાન્સલર, કૃષિ નિયામકના સર્વ પદાધિકારીઓ સાથે આજે ખેડૂતો પણ અહીંયા આવ્યા છે. આપણી સરકારે, ગુજરાત સરકારે 7 પગલાં ખેડૂતોના હિતમાં ઘણી બધી યોજનાઓ ખેડૂતો માટે મૂકેલી છે. કૃષિ નિધિ પણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મોદી એમના યોજના દ્વારા 6,000 રૂપિયા દરેક ખેડૂતોના ખાતામાં સીધા ને સીધા જાય એ રીતની યોજના પણ કૃષિ નિધિ યોજના પણ મૂકવામાં આવેલી છે. ઘણી બધી યોજનાઓ મૂકી ખેડૂતો પોતાની આવક 2022 સુધીમાં બમણી કરી શકે એ માટેની ઘણી બધી યોજનાઓ મૂકી છે. ખેડૂતો પોતે આત્મનિર્ભર બને એ માટેની ઘણી બધી યોજનાઓ મૂકી છે. એનું માર્ગદર્શન આપવા માટે, ખેડૂતો પોતે આગળ આવે એનું માર્ગદર્શન આપવા માટેની આજે આ અહીંયા રાખવામાં આવેલું છે. એ બદલ હું દરેક ખેડૂતોને અને આપણા જે આ યોજના આજે જે રાખવામાં છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું.